બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વ ની ક્યારે પણ ઉજવણી થઈ નથી અને વર્ષોથી ચાલતી આવતી આ ગામમાં હોળી ના પ્રગટાવવાની પરંપરા આજે પણ એક છે દેશભરમાં જ્યારે ધામધૂમથી રંગોના તહેવાર એવી હોળીને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે અસત્ય પર સત્યની જીતનો આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે તો શા માટે છેલ્લા બસો વર્ષથી આ ગામમાં હોળી પ્રગટ જ થઈ નથી તો જોઈએ અમારો વિશેષ અહેવાલ સરહદી બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામે આવીને રામેશ્વર ભગવાનની પૂજા કરી હતી રામેશ્વરના નામ પર બનેલું આ ગામમાં લગભગ દસ હજારની જનસંખ્યા છે અને આ ઐતિહાસિક ગામમાં બસો સાત વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવી હતી પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી ગઈ તેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા આગ ગામમાં હોળી પ્રગટાવવાના કારણે લાગી હોવાની લોકમાન્યતા લોકોના મગજમાં ઘર કરી ગઈ તો આ ઉપરાંત રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતોએ સાપ આપ્યો હતો અને હોળી પર્વ પર આ ગામમાં જ્યારે આગ લાગી હતી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગામમાં ફરીથી આગ લાગી ગઈ અને કેટલાક મકાનો બળીને રાખ થઈ ગયા આવું સતત ત્રણ વખત થયું અને ત્રણ વખત હોળીના પર્વ પર આવું જ થતાં ત્યારથી જ આ ગામમાં હોળી પ્રગટાવવાનું ગામ લોકોએ બંધ કરી દીધું આ રામેશ્વર મહાદેવનું મંદિર કહેવામાં આવે છે અને આ વિધિ બધી રામના હાથે અહીંયા શિવલિંગની પૂજા થયેલી છે પ્રતિષ્ઠા પણ થયેલી છે અને રામ અહીંયાથી પૂજા કરીને અહીંયાથી નીકળેલા બરાબર પાંડવો પણ અહીંયા શિવલિંગની પૂજા કરીને નીકળેલા બરાબર અને અમારા રામસણ ગામની અંદર વાઘેલા પરિવાર આ જાગીરી સોળ ગામ જાગીરીના ધણી કહેવાતા બરાબર ઇસ્ટેટ વખતમાં જ્યારે નવાબ સાહેબ હતા એ વખતે અહીંયા રામસણ ગામને માફો મૂકતા માફો એટલે એને પેલી ઘોડાબગી પહેલાં કહેવામાં આવતી અને દરબારો ત્યાં રાજગઢીમાં જતા બરાબર અને પુરાણી આ શિવલિંગની મંદિરનું આ બધું કહેવામાં આવે છે અને ગામના અંદર શું એ હોળી અમારે પ્રગટાવતા નથી અઢીસોથી ત્રણસો વર્ષ થઈ ગયા કેમ નથી પ્રગટાવતા કે અહીંયા આગ લાગી જતી આગ એટલે એક જગ્યાએ નથી લાગી આગ પચીસ જગ્યાએ આગ લાગી જતી જ્યારે હોળી પ્રગટાવતા ત્યારે એટલે અમારા ગામના વડીલો મળી અને દર વાઘેલા પરિવાર મળી અને ઠાકોર પરિવાર મળી અને દરેક જાતિના પટેલો બીજા બ્રાહ્મણ બીજા દરેક મળીને એનો નિર્ણય લીધો અહીંયા જગ્યામાં બેસીને ભાઈ કે આપણે હોળી પ્રગટાવવામાં કેમ નથી આવે આપણે આ આગ લાગે એટલે પછી આ લોકો કોઈ જ્યોતિષને બોલાવીને પૂછપરછ કરી કે ભાઈ આ રીતે આ ભગવાન રામના હાથે બધી વિધિ થયેલી એટલે હોળિકા પ્રગટાવવામાં આવતી નથી અને રામેશ્વર ભેગા થઈ અને આરામથી બધા પ્રસાદ બીજી અને પ્રેમથી ભગવાનના દર્શન કરીને બધા ઘરે જાય રામસણ ગામના લોકોનું કહેવું છે કે જ્યારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોના જણાવ્યા મુજબ બસો વર્ષ પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે અને આજે પણ ગામના એવા લોકો છે કે જેમને ખબર નથી કે હોળીના તહેવારનું મહત્વ શું છે અને તેઓ બાજુમાં આવેલા ગામોમાં જઈને હોળી જુએ છે ત્યારે તેમને પણ દુઃખ થાય છે કે તેમના ગામમાં હોળીની ઉજવણી કેમ થતી નથી હોળી આજે વર્ષો અગાઉ નવસો વર્ષ અગાઉ રામસંગ ગામની સ્થાપના એ પહેલા પણ રામાવતી નગરી તરીકે ઓળખાતી હતી પરંતુ જે તે ટાઈમમાં કોઈ હોળી પ્રગટાળવાનું નામ લેતા એટલે ગામની અંદર દરેક જગ્યાએ આગ લાગતી અને આગ લાગવાના કારણે લગભગ ઘણા ઘણા ઘરો બળી જતા એ એવો સિલસિલો બે ત્રણ વર્ષ ચાલ્યો હોય એટલે ગામના આગેવાનો બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ હોળી અને આપણા ગામને કેમ વ્યધ્ય છે એટલા માટે કંઈ નથી જ્યોતિષશાસ્ત્રી તેમજ વડીલો અગાઉ ઘણા બધા મંદિરો રામસણ ગામની અંદર આવેલા એમને તપાસ કરતાં ગામની અંદર હોળી પ્રગટાવશો તો તમારું ગામ બળી જશે એવો શ્રાપ જે તે ટાઈમમાં આપેલો પરંતુ હા પણ હોળી પ્રગટાવતા નથી પરંતુ હોળીનું ફક્ત એક નારી મૂકી અને છોકરાઓને જે ઢુંડાડવાના હોય દર વર્ષે એનું ઢૂંઢોણ કરે છે પણ હોળી પ્રગટાવાનું નામ લેવામાં આવતો નથી હોળીના જે તે બીજા ઉત્સંગો કરવામાં આવે છે પણ ભક્ત હોળી બનાવી અને તેને પ્રગટાવતા નથી બસો વર્ષથી ચાલી આવતી આ પરંપરા આજે પણ બરકરાર છે અને આજની નવી પેઢીના વિચારોને જોતા આવનારા સમયમાં પણ આ પરંપરા બરકરાર રહે તેવું જણાઈ રહ્યું છે ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર